નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં નવા ચેપ્ટરનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. તો આજનું આપણું ચેપ્ટર નંબર છે 7, કે જેનું નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ શું છે? તો એનું નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન દેટ મીન્સ કે આપણે આ ચેપ્ટરમાં પેશી કોને કહેવાય તેના વિશે જ ભણીશું. ત્યારબાદ પ્રાણી છે તો પ્રાણીઓમાં કયા કયા પ્રકારની પેશીઓ જોવા મળે છે તેના વિશે ચર્ચા કરીશું. જુદા જુદા પ્રકારની પેશીઓ, તેની રચના, તેના કાર્ય શું છે. ત્યારબાદ આપણે અળસિયું છે તો એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અળસિયું છે, વંદો છે, દેડકો છે કે જેના વિશે આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. એટલે કે તમને એમ થશે કે વંદો, દેડકો અને એ બધામાં શું ચર્ચા કરીશું. તો આપણે એમનું પાચનતંત્ર શું છે, પાચનતંત્ર વિશે ચર્ચા કરીશું, એમના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરીશું, ત્વચાની રચના વિશે ચર્ચા કરીશું, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, તો એ બધા વિશે આપણે ચર્ચા કરીશું. તો એ પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ કે જે તમારી ચોપડીમાં આપેલી છે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે સજીવો અલગ અલગ પ્રકારના હોય છે. તો એકકોષી સજીવ પણ હોય છે અને બહુકોષી સજીવ પણ જોવા મળે છે. એક જ કોષી સજીવ એટલે શું કહેવાય કે એક જ પ્રકારના કોષો ધરાવે કે જે બધા જ પ્રકારના કાર્યો એક જ કોષ દ્વારા થાય છે. ચાલો ત્યારે થોડું હવે ડિટેલમાં જોઈએ. તો એક કોષી સજીવ છે તો એક કોષી સજીવમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન અને પ્રજનન એક જ કોષ દ્વારા થાય છે. એક કોષી સજીવ, જો નામ જ ખબર પડી જાય, એક કોષી એટલે કે એક જ પ્રકારના કોષો ધરાવે, તો એક જ પ્રકારના કોષો દ્વારા બધા જ કાર્યો થશે. એક જ કોષ દ્વારા બધા જ કાર્યો થાય છે. કયા? પાચનનું બી કાર્ય થાય છે એક કોષ દ્વારા, શ્વસનનું પણ કાર્ય થાય છે અને પ્રજનનનું પણ કાર્ય થાય છે. તો એવા પ્રકારના સજીવને એકકોષી સજીવ કહેવામાં આવે છે. જ્યારે આપણે બહુકોષી સજીવ વિશે વાત કરીએ તો બહુકોષી સજીવ છે ને તેની રચના જટિલ હોય છે. કેમ જટિલ હોય? કારણ કે બહુકોષી, વિદ્યાર્થી મિત્રો શબ્દ જો શું છે, બહુકોષી એટલે કે જુદા જુદા પ્રકારના કોષો ધરાવે. તો એ જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને પેશી બનાવશે અને એ પેશી શું કરશે, પર્ટિક્યુલર કાર્ય કરશે. તો એવી રીતે જુદા જુદા કોષોનો સમૂહ દ્વારા જુદા જુદા કાર્ય થશે. એટલે કે એક કોષોના સમૂહ દ્વારા પાચનનું કાર્ય થશે તો બીજા કોષોના સમૂહ દ્વારા શ્વસનનું કાર્ય થશે, તો બીજા કોષોના સમૂહ દ્વારા પ્રજનનનું કાર્ય થાય છે. તો બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. તો આ ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ એટલે કે પાચન, શ્વસન અને પ્રજનન. તો આ જે મૂળભૂત પ્રક્રિયાઓ છે તે જુદા જુદા કોષોના સમૂહ દ્વારા બહુકોષી સજીવમાં થાય છે. તો તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે સરળ પ્રાણી કયું? હાઈડ્રા છે. હાઈડ્રા કે જેને જળવ્યાળ પણ કહેવામાં આવે છે. તો હાઈડ્રા કયા સમુદાયમાં આવે છે? તો હાઈડ્રા એ કોષ્ઠાંતિ સમુદાયમાં આવે છે. તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, જો ચેપ્ટર 4 તમે વ્યવસ્થિત કરેલો હશે તો યાદ હશે કે જળવ્યાળ છે કે જેમના શરીરનું આયોજન પેશીય છે. તો સરળ પ્રાણી જેમ કે જળવ્યાળ, જેનું બીજું નામ છે હાઈડ્રા, તો હાઈડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું છે અને એ જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. એટલે કે હાઈડ્રા કે જેમના શરીરનું આયોજન પેશીનું બનેલું છે. તો પેશી શેના બનેલા હોય? કોષોના બનેલા હોય. તો પેશી જે છે તો પેશીમાં હજારોની સંખ્યામાં કોષો આવેલા હોય છે.
એટલે કે જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું છે અને એ જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને પેશી બનાવે. તો પ્રત્યેક પેશીમાં આપણે વાત કરીએ તો હજારોની સંખ્યામાં કોષો આવેલા છે. તો આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું. હવે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યનું શરીર તો અત્યંત જ કેવું છે, જટિલ છે. તો એમનામાં અબજની સંખ્યામાં કોષો આવેલા છે. જેમ કે આપણે મનુષ્યમાં જ આવીએ છીએ ને, આપણે એક સામાજિક પ્રાણી છે, પ્રાણીમાં જ આવીએ છીએ. તો આપણું શરીર બનેલું છે ને તેમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા હોય છે કે જે જુદા જુદા કાર્ય કરે છે. જેમ કે શ્વસનનું, રુધિર અભિસરણ તંત્રનું, ઓટોસીઓટુની આપલે, એટલે કે ઓટોસીઓટુની આપલે, પાચન ક્રિયા, પ્રજનનની ક્રિયા, તેવી રીતે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, રાસાયણિક પ્રક્રિયાઓ, તેવી રીતે જુદા જુદા કાર્યો થાય છે. બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતર કોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે અને કોષોના આવા સંગઠનને શું કહે છે, પેશી કહે છે. તો અત્યાર સુધી તમે પેશી શબ્દ ભણતા જ આવેલા છો. તમારી માટે એમ જોવા જાય તો પેશી એક નવો વર્ડ નથી. તો તમને સિમ્પ્લિફાય કરીને ઇઝીલી કહું તો શું કહેવાય, સમાન રચના અને સમાન કાર્ય ધરાવતા જે કોષોનો સમૂહ છે તો એ સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવામાં આવે છે, પેશી કહેવામાં આવે છે. તો આ જે સેન્ટેન્સ છે તેનો કહેવાનો મતલબ જ એ છે કે જે બહુકોષી સજીવ હોય તેમાં સમાન રચના અને કાર્ય ધરાવતા કોષોનો સમૂહ ભેગા થાય છે, ભેગા મળીને ચોક્કસ કાર્ય કરશે અને એમનો જે સમૂહ છે, સંગઠન છે, કે જેને પેશી કહેવામાં આવે છે. તો એમ જોવા જાય તો આ પેશી છે, તો પેશી દ્વારા કાર્યની વહેંચણી પ્રોપર થાય છે. હવે બધા જ જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું છે. કેટલી, આમાંથી પાછું એમસીક્યુ એક નીકળે કે જટિલ પ્રાણીઓનું શરીર છે તેમાં કેટલા પ્રકારની પેશીઓ આવેલી છે. તો એમાં 4 પ્રકારની મૂળભૂત પેશીઓ આવેલી છે. હવે આ જે પેશીઓ છે તે લક્ષણો, દેખાવ અને વિશિષ્ટ કાર્યને આધારે એકબીજાથી અલગ પડે છે. તો કઈ 4 પેશીઓ? તો અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આ 4 મૂળભૂત પેશી છે કે જેના દ્વારા બહુકોષી સજીવોનું શરીર બનેલું હોય છે. કઈ પેશી, પાછી રિપીટ કરું છું, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આ જે 4 પેશી છે તે તેમના લક્ષણોને આધારે, તેના દેખાવને આધારે, તેની રચનાને આધારે અને તેમના કાર્યને આધારે એકબીજાથી અલગ પડે છે. એટલે કે અધિચ્છદ પેશી સંયોજક પેશીથી અલગ પડશે, સંયોજક એ આ બધી પેશીથી અલગ પડે છે, તેવી રીતે બધી પેશી એકબીજાથી અલગ પડે છે. હવે જેવી રીતે કોષોના સંગઠનથી પેશી બને છે એવી રીતે પેશીઓના સંગઠનથી અંગનું નિર્માણ થાય છે. કોષોના સંગઠનથી પેશી, પેશીના સંગઠનથી અંગનું નિર્માણ થાય છે. જેમ કે જઠર, ફેફસા, હૃદય, મૂત્રપિંડ, અન્નનળી રીતે વગેરે પ્રકારના અંગોનું નિર્માણ થાય છે. એવી જ રીતે જ્યારે 2 કે 2થી વધુ અંગો તેમની રાસાયણિક અને ભૌતિક, ક્યાં તો પછી રાસાયણિક અથવા તો ભૌતિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા માટે સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે. એટલે કે 2 કે 2થી વધુ અંગો રાસાયણિક કાં તો ભૌતિક આંતરક્રિયાઓ માટે, એટલે કે ચોક્કસ કાર્ય કરવા માટે 2 કે 2થી વધુ અંગ ભેગા મળીને એક ચોક્કસ કાર્ય કરે છે જેને અંગતંત્ર કહેવામાં આવે છે. જેમ કે પાચનતંત્ર અને શ્વસનતંત્ર. તો તમને પાચનતંત્રનું એક્ઝામ્પલ આપું
पाचन तंत्र छे, तो पाचन तंत्र में केवी रीते बे के बे थी वधु अंगो जेम के मुख, मुखनी अंदर पण जीभ, दात के जे पाचन में मदद करे छे। त्यार बाद आगळ बात करिए तो अन्ननळी जठर, ननु आतरडू, मोटू आतरडू आवी रीते वगैरे। तो थिया एक बे त्रण चार, तो बे के बे थी वधु अंगो भेगा मळीने अथवा तो साथे मळीने शेनुं निर्माण करे छे, तो अंगतंत्रनुं निर्माण करे छे। तेवी रीते अहींया अन्ननळी जठर ननू मोटू आतरडू भेगा मळीने चोक्कस कार्य करशे। क्यूँ कार्य करशे? तो ये चोक्कस कार्य करशे पाचननुं, ते पाचननुं चोक्कस कार्य करे छे। तो एने शुं कहेवाय? तो पाचन तंत्र कहेवामां आवे छे। एवी रीते श्वसन तंत्रमां नाक, श्वासनळी, फेफसा એ ભેગા મળીને શ્વસનનું કાર્ય કરે છે। તો એવી રીતે પર્ટિક્યુલર અંગો ભેગા મળીને એમના આંતરક્રિયા દ્વારા પર્ટિક્યુલર કાર્ય કરશે। તો આવી રીતે સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગો અને અંગતંત્રમાં સમવિભાજન દ્વારા પૂર્ણ થાય છે। એટલે કે જે સજીવ છે, પ્રાણીઓ છે કે જેમાં જે જૈવિક ક્રિયાઓ છે તે કોષો દ્વારા થશે, કોષો ભેગા મળીને પેશી અંગ અંગતંત્રમાં કાર્યને અનુલક્ષીને પૂર્ણ થાય છે, અને જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે। એટલે કે આ જે કોષો છે, પેશી અંગ અંગતંત્ર કે જે કાર્યને અનુલક્ષીને વિભાજન પામે છે અને પોતપોતાનું કાર્ય કરે છે, જે આપણને જીવંત રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે। હવે સિમ્પલી રીતે તમને કહું અત્યાર સુધી જે સમજા, તો કોષ બરાબર, તો કોષોના સંગઠનથી શું બને? તો કોષોના સંગઠનથી પેશી બનશે, પેશી તો પેશીના સંગઠનથી શું બનશે? અંગ બનશે, અંગ તો અંગના સંગઠનથી શું બનશે? તો અંગતંત્ર બનશે। હવે અંગતંત્ર કે જેના સંગઠનથી શું બનશે? જેના સંગઠનથી બહુકોષીય જટિલ દેહનું નિર્માણ થાય છે। શેનું નિર્માણ થાય? તો બહુકોષીય જટિલ દેહનું નિર્માણ થાય છે। પેશીમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો તમે ભણી ગયા, કહી દીધું ને, અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતા પેશી। ત્યારે અંગની વાત કરીએ તો જઠર, ફેફસા, આંતરડા એક્સેટ્રા। અંગતંત્રની વાત કરીએ, એનું એક્ઝામ્પલ લઈએ તો પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ત્યારબાદ શ્વસન તંત્ર, અંતઃસ્રાવી તંત્ર, એવા જુદા જુદા અંગતંત્ર ભેગા મળીને જટિલ દેહનું નિર્માણ કરે છે। તો આપણે આ ચેપ્ટરમાં આવી રીતે હવે આગળ જુદી જુદી પ્રાણી પેશી વિશે અભ્યાસ કરીશું। તો આપણે નેક્સ્ટ લેક્ચરથી પ્રાણી પેશીની શરૂઆત કરીશું।